જ્યારે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સાબરકાંઠામાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મા સહિત જિલ્લાઓમાં અનેક સ્થળોએ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરમાં અસહ્ય ગરમીની વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણના પલટાને લઈ શહેરમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અચાનક વાવાઝોડું ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું અને બજારોમાં દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી આ વાવાઝોડામાં વિઝિબિલિટી 200 ફૂટની થઈ ગઈ હતી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ અને પવનના સુસવાટા સાથે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી જ્યારે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સાબરકાંઠામાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મા સહિત જિલ્લાઓમાં અનેક સ્થળોએ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વાતાવરણના પલટાને લઈ શહેરમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી અચાનક વાવાઝોડું ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું અને બજારમાં દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ અને પવનના સુસવાટ સાથે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સમગ્ર રાજ્યમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો સાબરકાંઠામાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મા સહિત જિલ્લામાં અનેક સ્થળોએ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ધૂળની ડુમરીઓ ઉડવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણના પલટાને લઈ શહેરમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી અચાનક વાવાઝોડું ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું શહેરમાં ઉડી ધૂળની ડમરીઓ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને બજારમાં દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ અને પવનના સુસવાટા સાથે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે સાબરકાંઠામાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મા સહિત જિલ્લાઓમાં અનેક સ્થળોએ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણના પલટાને લઈ શહેરમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી